हेलो दोस्तों, एलजी कोचिंग क्लासेस ना ऑनलाइन वीडियो में आप सबनो हार्दिक स्वागत छे। आज आपणे धोरण 10 ની અંદર ગણિત વિષયમાં ચેપ્ટર 1 માં વાસ્તવિક સંખ્યાઓમાં યુક્લિડની ભાગ પ્રવિધિ અને એક્સરસાઇઝ 1.1 ની આપણે ચર્ચા કરીશું। તો યુક્લિડની ભાગ પ્રવિધિની વાત કરીએ તો યુક્લિડના ભાગાકારનું પૂર્વ પ્રમેય તો આપણે અહીંયા સૌપ્રથમ એક રકમ લઈએ છીએ કે 75/2। તો 75/2 કરીએ તેમાં અહીં આપણે 2 × 3 = 6, 7 માંથી 6 જાય તો 1 રહેશે, 5 ઉતારી હવે એ 15 છે તો 2 × 6 = 14, 5 માંથી 4 જાય તો 1, 1 માંથી 1 જાય તો 0। એમાં આ જે ભાગ છે 75 એને કહેવાય ભાજ્ય, 75 છે એને શું કહેવાય ભાજ્ય, અને 37 છે એને કહેવાય ભાગફળ, અને જે 1 જે છે એને શેષ વધી કહેવાય તો એને કહેવાય શેષ, અને આ 2 છે એને કહેવાય ભાજક। તો આપણે આને એબીસીડી અનુસાર આપણે એક પ્રમાણે આપણે સૂત્ર બનાવવાનું છે કે આપણે એ પ્રમાણે ગોઠવીએ તો ભાજકને આપણે બી કહીએ છીએ, ભાગફળના ક્યુ, ભાજ્યના એ અને શેષના આર વડે દર્શાવીએ છીએ, બરાબર। હવે આપણે નાના ધોરણમાં એટલે કે 4th-5th ધોરણમાં આપણે ભણી ગયા છીએ તાળો મેળવવાનું સૂત્ર આવતું હતું ભાગાકારનું, બરાબર, કે ભાજ્ય બરાબર ભાજક ગુણ્યા ભાગફળ વત્તા શેષ। તો એક સૂત્ર અહીંયા આપણે મૂકીએ છીએ, ભાજ્ય બરાબર ભાજક ગુણ્યા ભાગફળ વત્તા શેષ। ભાજ્ય અહીંયા આપણી જોડે છે સ્મોલ એ, ભાજક છે આપણી જોડે બી, ભાગફળ છે સ્મોલ ક્યુ પ્લસ ની નિશાની એમને, અને શેષ સ્મોલ આર। હવે અહીંયા આર ની જે કિંમત છે, આર ની કિંમત એ 0 <= r <= b, એટલે કે આર ની કિંમત 0 જેટલી કાં તો 0 કરતા મોટી પણ બી કરતા કેવી હશે નાની। ફરીથી આર ની કિંમત 0 જેટલી કાં તો 0 કરતા મોટી કાં તો બી કરતા કેવી હશે નાની, આ એની શરત છે અને એ શરતનું પાલન થવું જોઈએ, બરાબર। હવે એમાં આ એ અને બી શું છે, એ બરાબર બી ક્યુ પ્લસ આર ની અંદર એ અને બી છે એ ધન પૂર્ણાંકો છે, જ્યારે ક્યુ અને આર એ અનન્ય અનઋણ પૂર્ણાંકો છે, એટલે ક્યુ અને આર ની કિંમત તમે જે કંઈ પણ લો એ તમારા ઋણ લેવાની નથી, એટલે કે માઇનસ લેવાની નથી, બરાબર। હવે આ જ સૂત્રનો આપણે ઉપયોગ કરીને અહીંયા એક્સરસાઇઝ 1.1 એના જે કંઈ પણ દાખલા છે એની ચર્ચા કરીશું, બરાબર। હવે એમાં દાખલા નંબર 1, યુક્લિડની ભાગ પ્રવિધિનો ઉપયોગ કરી ગુસાઅ શોધો। હવે યુક્લિડની ભાગ પ્રવિધિનો ઉપયોગ કરી આપણે ગુસાઅ શોધવાનો છે, તેમાં પહેલી રકમ આપણને આલી છે 135 અને 225। ગુસાઅ શોધવાનો છે, ગુસાઅનું પૂરું નામ તો આપણને કહો ગુરુત્તમ સામાન્ય અવયવ। હવે અહીં આ બંનેમાં જોવાનું કે 225 અને 135માં સૌથી મોટું કોણ છે, તો કે 225 135 કરતા મોટું છે, એટલે આપણે એને 225 છે એને એ કહી દઈએ, 225 ને આપણે શું કહીએ એ, એટલે એ બરાબર 225 અને બી બરાબર 135, એ બરાબર 225 અને બી બરાબર 135 આપણે લઈશું, બરાબર। હવે યુક્લિડની ભાગ પ્રવિધિ મુજબ, યુક્લિડની આપણે ભાગ પ્રવિધિ મુજબ આપણે શું લખીએ, એ બરાબર બી ક્યુ પ્લસ આર, આ આપણે સૂત્ર હમણાં ભણી ગયા, એ બરાબર બી ક્યુ પ્લસ આર। હવે એમાં એ બરાબર આપણે હમણાં શું લીધું, તો કે 225, તો એ બરાબર 225 મૂકશું, બી બરાબર 135, હવે આ 135 અહીંયા મૂક્યું, બરાબર, તો કે 225 ને તમે 135 વડે ભાગશો તો અહીંયા તમને ભાગફળ કેટલું મળશે 1 અને શેષ કેટલી મળશે 90 વધશે, બરાબર। હવે આપણે શું કરવાનું, આ સ્ટેપ આપણને ખબર પડી ગઈ, હવે જો હજુ ખાસ ધ્યાન રાખતો, આ સ્ટેપ આપણે કઈ રીતના લખ્યું છે, એની કિંમત 225 મૂકી, બીની કિંમત 135, એનો મતલબ શું, હવે એ કઈ રીતના એ ધ્યાન રાખવું છે, તો કે ભાઈ 225 ને તમે 135 વડે ભાગો તો એ શું હશે, ભાગફળ તમને 1 મળશે અને શેષ તમને 90 મળશે, બરાબર। એટલે હવે શું કરશું, આ બંનેનું આપણે વિચારવાનું, તો આમાં આ બંને 135 અને 90માં મોટું કોણ છે, તો કે 135, તો એને આપણે એ કહી દઈશું, તો એ બરાબર 135 અને બી બરાબર શું લઈ લઈશું 90, બરાબર। હવે ફરીથી પાછી એની જ કિંમત મૂકવાની, એ બરાબર 135 બરાબર બી ની જગ્યાએ શું મૂકવાનું, તો કે 90। હવે 135 ને તમે 90 વડે ભાગશો તો શું થશે, 90 × 90, હવે જે વધુ કેટલી શેષ કેટલી વધશે, તો કે 45 તમારી શેષ વધશે, 45 શું વધશે શેષ। હવે ફરીથી આ બંનેનું આપણે વિચારીએ, આ બંને પુરુષોનું વિચારીએ, તો 90 એ બરાબર 90, એ બરાબર 90 છે એ તમારો શું થઈ જશે એ મોટી સંખ્યા છે, બી બરાબર 45 છે શું છે નાની સંખ્યા છે, બરાબર।
ફરીથી એની કિંમત અહીંયા મૂકીએ તો 90 બરાબર 45 દુ 45 દુ 90 થાય એટલે 45 ગુણ્યા 2 તમે 45 વડે ભાગશો 90 નો બરાબર તો શું થાય 45 ગુણ્યા 2 અને શેષ કેટલી વધશે અહીંયા શેષ અહીંયા વધશે નહીં એટલે શેષ 0 આવશે તો આપણે અહીંયા અંતિમ શૂન્યતા શેષ આપણે અહીંયા 0 હશે એટલે અંતિમ શૂન્યતા શેષ આપણે કઈ લેવાની તો કે 0 ની ઉપરની જે છે એ આપણે શું લેવાની અંતિમ શૂન્યતા શેષ એટલે એનો શું થઈ ગયો ગુસા થઈ ગયો બરાબર તો અહીં અંતિમ શૂન્યતર શેષ શૂન્યતર શેષ કે છે એટલે કે શૂન્ય સિવાયની એટલે અંતિમ શૂન્યતર શેષ શૂન્ય સિવાયની એ 45 છે માટે 135 અને 225 નો જે ગુસા થશે એ આપણને કેટલો મળશે 45 મળે છે કેટલો મળશે 45 બરાબર હવે આપણે બીજી રકમ જોઈએ હવે આ 196 અને 38,220 ની અંદર સૌથી મોટું કોણ છે તો કે આપણે સૌથી મોટું 38,220 અને 196 કેવા છે એટલે 38,220 મોટા છે એટલે આપણે 38,220 ને શું એ વડે દર્શાવીશું એ બરાબર 38,220 અને બી બરાબર શું થઈ જશે 196 બી બરાબર આપણી જોડે શું થઈ ગયું 196 હવે આપણે ફરીથી અહીંયા નિયમ રાખાવીશું નિયમ આપણે જે સૂત્ર વાપરીશું યુક્લિડની ભાગ પ્રવિધિ મુજબ એ બરાબર શું છે આપણી જોડે બીક્યુ પ્લસ આર એ બરાબર આપણી જોડે શું છે બીક્યુ પ્લસ આર એમાં એ ની કિંમત શું છે 38,220 બી ની કિંમત શું છે તો કે 196 હવે 38,220 ને તમે 196 વડે ભાગશો તો તમને ભાગફળ અહીંયા શું મળશે 195 અને શેષ અહીંયા આપણને કેટલી મળે છે 0 હવે ખાસ નોંધ લેવા જેવી બાબત એ છે કે અહીંયા જો અંતિમ શૂન્યતા અહીંયા તમે જોશો ને અહીં તમને અંતિમ શેષ અહીંયા 0 મળે છે આ આર છે એ શેષ કહેવાય એટલે અહીંયા શેષ તમને શું મળે છે 0 શેષ તમને 0 મળે છે પણ અહીં તો આપણને એવું કીધું છે કે અહીંયા જે ગુસા ક્યારે કહેવાય તો કે અંતિમ શૂન્યતર શેષ તમારે લેવાની અંતિમ શૂન્યતર શેષ લેવાની કઈ લેવાની અંતિમ શૂન્યતર કે શૂન્ય સિવાયની તો અંતિમ શૂન્યતર શેષ હવે આ બંનેમાં તમે જુઓ તો આ 196 ને 195 માં આવા તમને અહીંયા ધારો કે જો આમાં મોટા કોણ છે તો કે 196 તો કે 196 તમારે શું થઈ ગઈ તમારી અંતિમ શૂન્યતર શેષ આથી ગુસા 38,220 અને 196 તે બંનેનો ગુસા શું મળશે આપણને 196 મળે છે બરાબર હવે આપણે દાખલા નંબર 3 જોઈશું હવે આપણે ત્રીજો દાખલો જોઈએ તો ત્રીજા દાખલાની રકમ આપણને આવી છે 867 અને 255 તો આ બંનેમાં જો મોટું કોણ છે તો કે 867 એ 255 કરતા મોટા છે 867 એ શું છે 255 કરતા મોટા છે તો આપણે એ બરાબર શું થઈ જશે આપણું 867 અને બી બરાબર 255 માટે આપણે યુક્લિડની ભાગ પ્રવિધિનું જે સૂત્ર છે એ બરાબર બીક્યુ પ્લસ આર યુક્લિડની ભાગ પ્રવિધિનું સૂત્ર આપણે કહ્યું છે એ બરાબર બીક્યુ પ્લસ આર એમાં એ ની કિંમત મૂકીએ 867 અને બી ની કિંમત મૂકીએ 255 તો 867 તમે 255 વડે ભાગશો 867 તમે 255 વડે ભાગશો તો તમને ભાગફળ કેટલું મળશે 3 અને જે શેષ મળશે કેટલી 102 શેષ આપણને કેટલી મળશે 102 હવે 255 અને 102 માં મોટા કોણ છે તો કે 255 તો આપણે એ બરાબર શું લઈ લઈશું 255 અને બી બરાબર આપણે શું લઈ લઈશું તો કે 102 હવે એનો ને એનો જ ઉપયોગ ફરીથી અહીંયા કરીએ તો 255 પાછા અહીંયા મૂકી દીધા 102 અહીંયા મૂકીએ આપણે બી ની જગ્યાએ હવે 255 ના તમે 102 વડે ભાગો તો 255 ને 102 વડે ભાગશો તો અહીંયા શું આવશે ભાગફળ તમને 2 મળશે એટલે ક્યુ ની કિંમત તમને 2 મળશે અને શેષ તમને કેટલી મળશે 51 શેષ કેટલી મળશે 51 હવે આ 102 અને આ 51 આ બંનેમાં મોટું કોણ છે એટલે 102 છે તો આપણી એ બરાબર કિંમત કેટલી કહેવાશે 102 અને બી ની કિંમત કેટલી કહેવાશે 51 તો આપણે એ બરાબર 102 અને બી બરાબર 51 મૂકીએ હવે એની એ જ કિંમત પાછી અહીંયા લઈએ તો એ બરાબર 102 મૂકશું બી ની કિંમત અહીંયા 51 102 ને તમે 51 વડે ભાગો તો 102 ને 51 વડે ભાગશો તો શું થશે તમને ભાગફળ કેટલું મળશે 2 અને શેષ કેટલી મળે છે 0 શેષ કેટલી મળી અહીંયા 0 તો હવે આપણે અહીંયા અંતિમ શૂન્યતર શેષ કઈ થશે તો અંતિમ શૂન્યતર શેષ આ 0 ઉપરની એટલે 0 જે છે એની ઉપરની શેષ કઈ થઈ 51 છે તો એ આપણો શું થઈ ગયો ગુસા માટે અહીં અંતિમ શૂન્યતર શેષ તો અંતિમ શૂન્યતર શેષ 0 સિવાયની 0 નહીં લેવાની 0 સિવાયની 0 સિવાયની 51 હોવાથી કઈ છે 51 છે માટે
867 અને 255 નો ગુસા કેટલો મળે છે આપણને? 51. બરાબર, કેટલો મળ્યો? 51 ગુસા મળ્યો. બરાબર, હવે આ હતો આપણો લેક્ચર નંબર 4. હવે આપણે નેક્સ્ટ ટાઈમ જોઈશું લેક્ચર નંબર 5. થેન્ક યુ.